જોઈ લો મસાલામાં બધું ડુંગળી ને અને આ બધા મસાલા એકવાર જોઈ લો. મસાલાવાળી બનાવવાની જે રીત પાછી આખી અલગ છે, આપણે અહીંયા નોર્મલી જે મસાલાવાળી મળે છે ને એવી નહીં મળતી. ઇન્ટ્રો આપું એની પહેલાં એકવાર તમે અહીંયા આગળ જોઈ લો, ટોપલું દેખાય છે તમને? ઓથેન્ટિક કોલકાતાની જે સ્ટાઇલ કહેવાય પોચકા સ્ટાઇલ એ પ્રમાણે. ચલો તો ભાઈ વિડીયો સ્ટાર્ટ કરીએ. નમસ્તે મિત્રો, કેમ છો? નમસ્તે મિત્રો, જૂની સ્ટાઇલમાં ઘૂસી ગયા આપણે. હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? છું તમારો હુસેન દોસ્ત નિલેશ પ્રજાપતિ, એને સ્વાગત કરું છું આપનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ભૂખંડની નવા વિડીયોમાં. અને આજે તમને થોડા નજીક આવો, આજે તમને જોવા બતાવીએ ટોપલાવાળી. આપણે આમ તો જનરલી ટોપલાવાળી પાણીપુરી કહેતા હોઈએ છીએ, પણ ખરેખર તો આ જે કહેવાય ને કે કોલકાતાની ઓથેન્ટિક જે સ્ટાઇલ કહેવાય પોચકા, એ સ્ટાઇલમાં પાણીપુરી બનાવે છે. આપણે પાણીપુરી આપણે બનાવડાવીશું, આપણે ટ્રાય કરીશું, તમને જણાવીશું કે કેવી લાગે છે. ઓનર કોણ આપ્યો? અચ્છા અચ્છા, આપણું નામ બતાવો સૌથી પહેલે. ચંદનકુમાર. હવે આપ કશે મતલબ એ લાગી લગાવે? 5 સાલ હો ગયા. 5 સાલ હો ગયા, ક્યા વાત હૈ. ઠીક હે, ચલો એક પ્લેટ હમે બના દો. ચલો ભાઈ, આપણે બહુ વધારે આમાં પૂછવા જેવું કંઈ છે તો નહીં. અપના એક વાર લોકેશન સમજાવો ને, આ જો અમારે જો વ્યુઅર્સ છે એમ લોકેશન એક વાર સમજાવો આપણે, અગર આના હો તો. એ સત્તાધાર સાઈબાબા ચાર રસ્તા મંદિર હે. હા, સત્તાધાર સાઈબાબા કે ચાર રસ્તા હો જો મતલબ સાહેબ જો એક્ઝેક્ટલી આ બાજુ ચાર રસ્તા બતાવી દો. જો સત્તાધાર ચાર રસ્તા છે અને અહીંયા આગળ બાજુમાં સાઈબાબાનું મંદિર છે, તો એક્ઝેક્ટ સાઈબાબાના મંદિરની થોડા પાછળની સાઈડ છે. અહીંયા આગળ ભૂમિનગર રોડ કહેવાય એમ. ઓકે, ચલો આપણે આ નામ પહેલી વાર સાંભળ્યું. આપણે ઘાટલોડિયાના છીએ તો બી ભૂમિનગર રોડ કહેવાય. તો એ રોડ ઉપર અહીંયા આગળ કોર્નરમાં ઊભા હોય છે, અહીંયા આગળ પાણીપુરી લઈને મતલબ આ કાઉન્ટર લઈને અને પાણીપુરી બનાવે છે. ચલો તો પછી બનાવી દો અમારી. ચલો આ બાજુ આવી જાઓ. ચલો જોઈ લો મસાલામાં બધું ડુંગળી ને ડુંગળી અંદર જ નાખી તમે કે પછી અલગ અલગ રખાય? ઠીક છે, પ્યાજ અલગ રખાય. અને આ બધા મસાલા એકવાર જોઈ લો. આ કાળો મસાલો છે, આ મીઠું છે, આ સંચે સંચળવાળો ને, અરે એ લાલ મિરચી અને સૂકો લાલ મરચું પાવડર. ઠીક છે, ચલો બનાવો. ચલો હા, ડુંગળી અંદર ચાલતો થોડા આશો તો. આપણે ડુંગળી ઉપરથી નહીં લેતા, ઉપરથી કેવું થાય કે પછી લઈએ ને તો અડધી અંદર પડી રહે છે અને પછી ફેંકવામાં જાય. આપણે એવું નહીં કરવાનું, આપણે ફેંકવાનું બિલકુલ બી મતલબ એ નહીં રાખવાનું, આપણે અંદર જ નખાઈ દેવાની. જોઈ લો પાણીપુરી, જોઈ લો એકવાર. પાણીપુરી બહુ મસ્ત છે. બિસ્કા બિસ્કા પ્લેટ હે ના? બિસ્કા કિતના આતા હૈ પાણીપુરી? 8 આતા હૈ, મતલબ 7 પાણી મેં ઓર 1 મસાલે વાળી. રિઝનેબલ છે ભાઈ. પાણીનો જે કહેવાય ને ટેસ્ટ એનો થોડો ખટમીઠો છે અને મસાલો એકદમ પરફેક્ટ બનાવવા તો નહીં. એકવાર પાણી દેખાતો ને આવો જો, જરા પાણી બતાવી દો. જોવો એકવાર, મતલબ પાણી ઘણું સારું છે, પાણી એકદમ ફર્સ્ટ ક્લાસ છે. પાણીનો ટેસ્ટ સિરિયસલી સારો છે. અને પકોડી બી જે પકોડી છે એ પકોડી બી ઘણી સોફ્ટ છે. એમ કહું કે અહીંયા રેગ્યુલર પાણીપુરી ખાતો હોઉં ઘણી વાર, જ્યારે અહીંયાકડી સત્તાધારથી નીકળતો હોઉં અમદાવાદની અંદર સત્તાધાર આ જગ્યાથી જ્યારે પણ નીકળું ત્યારે અહીંયા આગળથી પાણીપુરી જરૂર ખાઉં છું. ઘાટોડા વિસ્તારની અંદર આવે છે, તો તમે અહીંયા આગળ સત્તાધારથી નીકળતા હો ઘાટોડિયાની અંદર તો એકવાર જરૂરથી પાણીપુરી આગળ ટ્રાય કરજો. તમે પાણીપુરી તમે રેગ્યુલર ખાવ છો તો તમને સિરિયસલી બહુ મજા આવશે. આપણે પોસિબલ હશે તો કસ્ટમર રિવ્યુ બી લઈશું. અહીંયા આગળ રેગ્યુલર કસ્ટમર એમના કોઈ આવશે તો આપણે રિવ્યુ જરૂરથી લઈ લઈશું.
આપણે પાણીવાળી તો ખાઈ લીધી અને હવે જો પાણીપુરી મસાલાવાળી જો બનાવે છે, જો તમે લીંબુ નાખીને બનાવે છે અને આપણે છતાં બી આપણે મસાલાવાળી આપણે કરાવીશું ત્યારે તમને એની મેકિંગ બી બતાવી દઈશું. એ પહેલાં આપણે એકવાર કસ્ટમર રિવ્યુ બી લઈ લઈએ, ચલો. કારણ કે જેન્યુઅન કસ્ટમર રિવ્યુ આપણે જ્યારે લઈશું ને ત્યારે જ બિલીવેબલ લાગશે કે ના ભાઈ અહીંયા આગળ પાણીપુરી સિરિયસલી સારી મળે છે. એમ એ રીતે એમ કહું ને કે ભાઈ એમના રેગ્યુલર કસ્ટમર બી છે અને અમારા રિલેટિવ બી છે. તો તમે પકોડી ખાય તો જાડી નથી થતી? નહીં થતી. પકોડી ખાય પણ જાડી નહીં થતી, બોલો. રોજ પકોડી ખાવાય અહીંયા આગળ? દર અઠવાડિયામાં એકવાર. સૌથી પહેલાં તમારું નામ કહી દો. રીનલબેન પ્રજાપતિ. ભારતીબેન પ્રજાપતિ. રેગ્યુલર ખાવા હોય કે અઠવાડિયામાં એકાદ વાર? અઠવાડિયામાં એકવાર. ટોપલા વાળી મતલબ ઘણી જગ્યાએ મળે અમદાવાદમાં, પણ બધી જગ્યાએ ટેસ્ટ સારો નહીં હતો. અહીંયા આગળ સારો છે? સારો. હું પોતે બી એમ તો કહું ને કે હું પોતે બી અહીંયા આગળ રેગ્યુલર કસ્ટમર જેવો જ છું, અહીંયાથી નીકળું ડિલિવર ખાઉં છું. ચલો તો પછી આપણે આપણી મસાલાવાળી બનાવવાડી જઈએ અને મસાલાવાળી ટ્રાય કરીએ અને પછી તમને કહીએ. ચલો, મસાલાવાળી બનાવવાની છે ને રીત પાછી આખી અલગ છે. આપણે અહીંયા આગળ નોર્મલી જે મસાલાવાળી મળે છે ને એવી નહીં મળતી, સાવ અલગ મસાલાવાળી મળે છે અહીંયા આગળ. ચલો તો આપણે મસાલાવાળી બનાવીએ. ચલો, જો પાણીપુરી તો ત્યાં આગળ બને છે, ટોપલાવાળી તમે એકવાર બતાવી દેજો ત્યાં આગળ બને છે. અને અત્યારે ભીડ જોવો તમે કેટલી થઈ ગઈ છે અહીંયા આગળ. રેગ્યુલર કસ્ટમર જે અહીંયા આગળ જે ખરા ને એ તો આવવાના ચાલુ થઈ ગયા છે, એ સિવાય બી અહીંયા આગળ વધારે ભીડ રહે છે. અને મસાલાવાળી આપણે બનાવવા માટે એ રીતે એમ કોઈ લાઈનમાં ઊભો છું. જુઓ, બીજાની મસાલાવાળી બનાવવાની ચાલુ છે અત્યારે, તમારી ચાલુ છે બનાવવાની? આ તમારી ચાલુ? તમે રેગ્યુલર આવો છો અહીંયા પાણીપુરી ખાવા માટે? રેગ્યુલર આવો છો એમ? શું વાત છે, કેવી લાગી પાણીપુરી અહીંયા તમને? સારી લાગે છે એમ? શું વાત છે. જો ચાલો આપણે બી એક બના દો ને મસાલેવાળી. જો આપણી મસાલાવાળી એમને બનાવવાની સ્ટાર્ટ કરી દીધેલી છે. હવે તમે વસ્તુ કેટલી નાખે આમાં જોઈ લેજો એકવાર. એમનો જે મસાલાઓ જે છે ને એ બી બહુ જબરદસ્ત હોય છે. એ કોણ સા મસાલા? કાલા મસાલા. ઓર યે લાલ મિર્ચ પાવડર? હા. યે સંચળ? સંચળ. ઠીક હે. ये प्याज है, ये प्याज आ गया और ऊपर से थोड़ा और चना ऊपर से डालते हो आप? क्या बात है. और हरा धनिया? अरे वाह. और नींबू? भाई आम तो जनरली जो है पानी पूरी में कोई दिवस मसाला में लींबू नहीं पड़त, पर आज ये प्लेट है मसाला वाली ते जी सको जो કે અહીંયા આગળ લીંબુ નાખીને મસાલાવાળી ખવડાવવામાં આવે છે. હવે સાચું કહું તો થોડીક થોડોક ખાટો ટેસ્ટ પકડાય ને ત્યારે છે ને ખાવાની બહુ મજા આવે પાણીપુરી મસાલાવાળી. ચલો ટ્રાય કરીએ. કોઈ તીખા બોલતો મિસેજ જતા ચાલતો હતો ને, પણ એ તીખું કરાવવાનું. તો અહીંયા આગળ લાલ મરચું સૂકું પાવડર છે ને એ થોડો વધારે નાખાઈ દેવાનો. તીખાના શોખીન હોવ તો બાકી આમ તો પકોડી છે બી જબરજસ્ત. અહીંયા આગળની પકોડી સિરિયસલી મને બહુ ભાવે છે. તમને બી રેકમેન્ડ કરીશ જો તમે લોકો અહીંયા આગળથી નીકળતા હો તો પછી સાંઈબાબાના મંદિર જોડે સત્તાધાર ઘાટલોડિયા જરૂરથી ઉભા રહેજો, એકવાર જરૂરથી ટ્રાય કરજો. ચલો પછી હવે બીજું ભૂલ આપણું કરીએ. મળ્યું તમને નવા વિડીયોમાં, નવી મોલ સાથે, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ સાથે. કસ્ટમર વ્યૂ રહેતા ઓનર સાથે વાત કરતા, ત્યાં સુધી આપ લોકો ખાતા પીતા રહો, સ્વસ્થ રહો. અમારા વિડીયો જોતા રહો. જય ભારત, જય હિન્દ.